થોડીક ગમ્મત સાથે, થોડીક રમત સાથે તમે પણ એન્જોય કરો સાળંગપુર દાદાના દર્શન અમારી સાથે. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેકેશ એડવેન્ચર બ્લોગ. આઈ એમ જેકેશ સાહુ. સાળંગપુર જવાના વિચાર સાથે મને એક વિચાર આવ્યો કે દર વખતે અમે મોટરસાઇકલ અથવા કાર લઈને જઈએ છીએ, પણ આજ વખતે રિક્ષા લઈને જઈએ. અને અમારા એક મિત્ર પાસે રિક્ષા પડી છે. રિક્ષાનું તમને થોડુંક વર્ણન કરીશ કે રિક્ષાની શું દશા છે. રિક્ષામાં પતરા તૂટી ગયા છે, કાટનું સામ્રાજ્ય છે, પૂર અને ડમરીઓ ચડી ગઈ છે, કાદવ અને કિચડ જ્યાં ત્યાં ભરેલા છે, બરાબર. સૌથી પહેલા અમે આ રિક્ષાને થોડીક સાફ સફાઈ કરાવશું, થોડું અમે એને સ્ટીકરનું કામ કરશું અને થોડીક ચાલે જેવી બનાવશું. અમે તો મિત્રો જેવી કે રીતે કે મેં તમને અત્યારે રિક્ષા દેખાડી છે કે કાળા છે, કલરમાં કાટ છે, ક્યાંય કોઈ ભાઈએ ગાભો માર્યો જ નથી. તો અમે થોડીક સાફસૂફ કરી નવરાવી ધોરાવીને હવે એમાં થોડુંક આ સ્ટીકરનું કામ કરીએ છીએ. તમને કેવું લાગે એમને કહી દો. સૌપ્રથમ એ કે ઈ રિક્ષા ચાલશે કે નહીં એ તો ખબર જ નથી, કારણ કે સાળંગપુર દાદા 130 કિલોમીટર અહીંથી થાય છે. હવે એ રિક્ષા અહીંયા પહોંચે કે નહીં પહોંચે એની કંઈ ખબર નથી મને. પ્રશ્નો તો ઘણા બધા છે, પણ બધા પ્રશ્નો સાળંગપુર દાદાના ચરણે મૂકીને તો એક જ વિચાર કરશું કે અત્યારે તો જઈએ સાળંગપુર. તો ચાલો સાળંગપુર. અને પછીનું પાત્ર આવશે રિક્ષાવાળા. તમારે ક્યાં જવું એ કયો ને? અરે બોટા સુધી જવું છે. બોટા તો જાવ તમે? હા. કેટલા લેવો એના? બોટાના 100 રૂપિયા. ઓ એટલા બધા હોય બીજા પચામાં લઈ જઈએ. તમે બીજી ગાડી વહી જજો ભાઈ. હલા ભાઈ મળ્યો ભાઈ. હે ભાઈ ખબર છે ભાઈ, હું રિક્ષામાં વહી જાઉં. તમે હાલ તો કરો તો ચાલો વહી કરીને ક્યાં જવું. ક્યાં જવું એ ખબર નથી. બોલો બોટા સારંગપુર. ગદની એ કઈ રિક્ષા જડતી નથી, આમાં જાવ તો જાવ કેમ મારે? એ હનુમાન દાદા હવે એકાદી રિક્ષા મોકલો. સાળંગપુર જાવ કેટલા પૈસા? 200 રૂપિયા. વાંધો નહીં, ઓનલાઈન કરી દઉં તો ચાલશે ને? ના મારી પાસે રોકડા હાજરમાં નથી. અહીંયા નેટવર્ક ને થતું ભાઈ ન આવે ભાઈ, પૈસા તો રોકડા દેવા પડે. ગૂગલ પે કરી તો અત્યારે નેટવર્ક આગળ જઈને તમને કરી દઉં. હાલો અત્યારે બે ખબર નથી. ગૂગલ પે કરે ભાઠા કોને કે ભાઠો નજીયા રિક્ષા તો જોતો ખરી એક બરાબર.
ગાડી મોટા આપણે આ દૂર કર રડી હમણા ઓ ભાઈ રાજકોટમાં આપણે જેવી ગાડી નથી મોટા અમથી સારંગપુર જાય છે સાળંગપુર જવું આમ ક્યાં બેવું જગ્યા તો છે ને યાર મોડું થાય છે યાર હાલો ને યાર હવે નહીં આવો તમારે કરવું કરી લેજો ભાઈ શું હા ભાઈ ઊભી તો રાખવી પડે હો ગાડી ગરમ થઈ ગઈ ભાઈ ઓઇલ પાણી પાયું નથી પાયું ઓઇલ પાણી તો પાતા જોયું ને ભાઈ એમને માલે પણ આવા ગાડી ઓઇલ પાણી પાયું તો ઊભું કઈ સકન અમે ગાડીમાં બેહેડા એટલે નક્કી નથી ગાડી બી આખો ઉપર તૂટી જાય તો આમ પેલા હું આ કરે એમ કરવા ગાડી ગરમ થઈ ગઈ છે ભાઈ ખબર પડે એમાં ગમે કઈ ભાઈ અમારે 10 મિનિટ માં ગાડી છૂટું છે બરોબર છે ન ચાલુ થાય તમે બસ માં હોય ભાઈ બસ ગોતો ભાઈ બસ ગોતો ઉભી રહ્યા ઉભી રાખો ગાડી તું રીતે હોય જાજો ભાઈ ભાડું ભાડું ખાઈ લે ભાઈ બાપા સીતારામ નું નામ લે હવે ભાડા બાપા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ રિક્ષા અમારી સાળંગપુર પહોંચશે કે નહીં. હવે સાળંગપુર પહોંચી જાય તો બહુ સારી વસ્તુ છે, હેરાન ગતિના પાર નથી. પણ સાળંગપુર દાદા એટલી તો દયા અમારી માથે રાખશે કે અમે શાંતિપૂર્વક તેમના દર્શન કરી શકીએ, બસ અમારી એ જ ઈચ્છા છે. હવે કેટલા વર્ષ છે તમે કરવા? હા બીજું વર્ષ. બીજું વર્ષ હાલે ને તમારા? ભાઈ મારી દો
લોકો મારે ન ઉપડે વાયરિંગ નો વાંધો હતી કે જમણા સર્જન ઉપડી વાયર કાઢી આજો આ વાયર નહી જેટલા હાંતા હોય ને એટલા જ વાંધા હોય ભાઈલા અહીંયા ક્યાંય ક્યાંય સ્પીડિટી હોય થોડાક આપણે સીધા જઈએ અને હાંતો આવે જેમ શેરડી નો ગાંઠો ના હોય નારિયેલ વધેરવાની સ્પેશિયલ જગ્યા મિત્રો તમને બતાડું ચલો મારી સાથે છોકરો ફોટો પાડો છે ને ગોઠવા જવાનું મુલાકાત થઈ ગઈ પણ મજા આવી હું ભૂલી ગયો હતો ખરેખર ના ના આપણે જે હમણાં ખાતું ચાલુ કીધું ને બાકી વધી જાય ને પછી યાદ રહે હા પછી યાદ રહેશે ભલે હાલો ભાઈ તો મિત્ર આ અમારા કસ્ટમર હતા અમને ખબર નહોતી એ મને સુરેશભાઈ કંઈક બોલાવતા હતા પણ હવે મારું નામ કિશોરભાઈ છે પણ મને ખબર નહોતી કારણ કે હજી નવું નવું ખાતું અમારું ચાલુ થયું છે એટલા માટે થઈ ગયા ભાઈ એ વાત મૂકો ને ભાઈ તમે ખાવાની વાત કરો ચાલુ નો માર થાય તો કઈ વાંધો ને આપડે ધક્કા મારીને લઈ જવું ચલો 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 ચલો